ઘણી વખત નાના નાના ઝઘડામાં જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. આવી જ એક ઘટના જેતપુરમાં બની ગઈ છે. ફટાકડા ફોડવાની ના કહેવા જતાં એક વૃદ્ધાને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. કોણ છે હત્યારા, કોની હત્યા કરી જોઈએ આ રિપોર્ટમાં. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે ઘટના બની અને તેને લઈને એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. બનેલ ઘટના મુજબ દિવાળીના દિવસે કણકિયા પ્લોટના વિસ્તારમાં આવેલ વણકારો વિસ્તારમાં રાત્રે જ્યારે અહીં ચાર યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે આ જ વિસ્તારમાં અને પડોશમાં રહેતી એક મુસ્લિમ વૃદ્ધ મહિલાએ આ યુવકોને ફટાકડા નહીં ફોડવા બાબતે કહ્યું હતું. જેને લઈને ફટાકડા ફોડી રહેલા યુવકે વૃદ્ધા ઉપર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેનું લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હતું. કોણ છે હત્યારા, કોની હત્યા કરી? હમીદાબેન સલીમભાઈ ચાવડા. વાત છે જેતપુરના કણકિયા પ્લોટમાં આવેલ વણકરવા વિસ્તારની. દિવાળી રાત્રે અહીં રાજ વિસ્તારમાં રહેતા પ્રશાંત વિજય વાઘેલા, ઈશ્વર વિજય વાઘેલા, સાહિલ પ્રકાશ ટીમણિયા અને એક કિશોર અહીં ફટાકડા ફોડતા હતા, જેમાં મોટા અમદા બોમ્બ સહિતના ફટાકડા પણ હતા અને તેની વધુ માત્રા હતી. મોડી રાત સુધી તેઓ આવા ફટાકડા ફોડતા. ત્યારે અહીં જ રહેતા 70 વર્ષના હમીદાબેન સલીમભાઈ ચાવડાએ આ યુવકોને ફટાકડા અહીંથી થોડે દૂર ફોડવા માટે કહ્યું હતું અને મોડી રાત થઈ ગઈ છે તો સુવાદો એમ કહીને ફટાકડા નહીં ફોડવા માટે વિનંતી કરી, પરંતુ યુવકો જુવાનીના જોશમાં ભાન ભૂલીને ફટાકડાઓ ફૂટશે જ કહ્યું હતું અને મામલો બિચક્યો હતો, જેમાંથી બોલાચાલી થતાં ઉપરોક્ત ચાર યુવકોએ હમીદાબેન ઉપર ફત્તામારો શરૂ કરેલ હતો, જેમાં પથ્થરના મરણતોલ ઘા હમીદાબેનના માથામાં વાગ્યા હતા અને તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની લાંબી સારવાર બાદ મોત થયું હતું અને સમગ્ર ઘટના હત્યામાં પલટાયો હતો. જેતપુરના વણકર કણકિયા પ્લોટ વિસ્તારમાં જે દિવાળીની રાત્રિમાં બનાવ બન્યો હતો એમાં ફટાકડા ફોડવા બાબતમાં જે છે બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા લોકોએ જો છે એક વૃદ્ધ મહિલા ઉપર પણ જે છે એમાં પથ્થરના ઘા થયા હતા અને જેના લીધે એને સર ઉપર ઈજા થઈ હતી. અને જ્યારે બનાવ બન્યો એના પછી પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને ત્યારે આરોપી જમે ફરિયાદી તરફથી આરોપીઓને કોઈ પહેચાણ થઈ નહીં હતી. પછી પોલીસે તપાસ કરીને આરોપીઓને તપાસ કરાવી અને પછી એમાં ટોટલ 4 આરોપી અટક થયા હતા. આ બનાવ બન્યો અને જ્યારે ઈજા પામનાર હતા જે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તે દિવસે ત્યાં હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. જે હેડ ઇન્જરી હતી એના પછી થોડા દિવસો પછી પાછી આ ઇન્જરી ઉપરથી જો છે એને આગળમાં કોઈ તબિયત એમાં બગડી અને હેડ ઇન્જરીને લીધે અને પછી આગળ જ્યારે રાજકોટમાં દાખલ થયા તો આ સ્થિતિ એમાં બગડી અને પછી એમાં ગઈકાલે જો છે બેનની મૃત્યુ નિપજી છે. પછી જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે એમાં ક્લિયર થયો કે જે હેડ ઇન્જરી હતી એના લીધે અને એના કોમ્પ્લિકેશનના લીધે જો છે બેનની મૃત્યુ થઈ છે. તો આના લીધે પછી પોલીસે એમાં 302નો કલમ IPCનો ઉમેરો કર્યો છે. એના અમે આગળની હવે કાર્યવાહી જે છે ચાલુ છે.